ઓકે સ્ટુડન્ટ તો આપણે લોકો શ્રેણિકના શ્રેણીકસીક્યુ કરી રહ્યા હતા એ એમસીક્યુમાં આગળ વધીશું પહેલો એમસીક્યુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એટ જોઈન્ટ એ આપેલો છે તમને તમને અહીંયા શું આપવામાં આવેલું છે બાળકો ધ્યાનથી જોજો તમને આપવામાં આવેલું છે અહીંયા એડજોઇન્ટ એ એટલે આ રીતે છે શ્રેણિક સ્વરૂપે છે એટ એ તો શ્રેણિક સ્વરૂપે જોવાનો ને એટ એ આપેલું છે તો નિશ્ચાયક એ શું થાય એ શોધવાનું કીધું છે બાળકો ધ્યાનથી જોશો તો એક નોટ્સ હતી જ આપણામાં નોટ કંઈક એવી હતી કે તમે એડજોઇન્ટ એનો નિશ્ચાયક લેવ એડજોઇન્ટ એનો નિશ્ચાયક લેવું તે એના નિશ્ચાયકના વર્ગ બરાબર હોય છે એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એનો વર્ગ તો બસ આ જ ફોર્મ્યુલા અહીંયા કામમાં આવી જશે તો જુઓ કઈ રીતે આ બાજુ રાખી દો આ રીતે એટજોઈન્ટ એનો નિશ્ચાયક ને આ બાજુ શું છે બાળકો તમારી પાસે નિશ્ચાયક એનો વર્ગ એટજોઇન્ટ એનો નિશ્ચાયક એટલે આનો જ નિશ્ચાયક ટ્વેન્ટી માઇનસ ટ્વેન્ટી ટેન ટેન નિશ્ચાયક એનો સ્ક્વેર ચાલો આમ ક્રોસ કરી દો બરાબર તો અહીંયા થશે બસો વત્તા બસો અહીંયા નિશ્ચાયક એનો સ્ક્વેર તો નિશ્ચાયક એનો સ્ક્વેર બરાબર ચારસો તો નિશ્ચાયક એ બરાબર તમને મળશે બાળકો ઓર માઇનસ ટ્વેન્ટી અને એવો ઓપ્શન હોવો બી જોઈએ તો કે હા છે જ બરાબર છે ચાલો શ્રેણિકો એના પછીનો શ્રેણિકો એ અને બી માટે એ ઇન્ટુ બી બરાબર ફોર આઈ આપેલું છે તો એ ઇનવર્સ તો એ ઇનવર્સ ખાલી જગ્યા કોઈ બી શ્રેણીક નિશ્ચય કશું નહીં આપ્યું ડાયરેક્ટ એ યુનિવર્સ શોધવાનું કીધું છે પહેલાં તો જે આપેલું હોય આપણે આ આપેલું છે શરૂઆત એનાથી જ થાય જે આપેલું હોય એનાથી શરૂઆત થાય સો એ બી બરાબર ફોર આઈ શોધવાનું છે એ ઇનવર્સ આમાં કશે એ ઇનવર્સ છે નહીં એટલે આપણે જબરજસ્તીથી લાવવો પડે તો જબરજસ્તીથી લાવીશ આ રીતે બંને બાજુ એ ઇનવર્સ વડે ગુણતા તો અહીંયા થઈ જશે એ ઇનવર્સ એ ઇન્ટુ બી ને સામે બી એ જ રીતનું થશે બાળકો એ ઇનવર્ઝ ઇન્ટુ ફોર આઈ બાળકો એ ઇનવર્ઝ ઇન્ટુ એ તો કે એ થશે બાળકો તમારું આઈ અહીંયા બી બાળકો સામે અહીંયા ચાર એ ઇનવર્ઝ ઇન્ટુ આઈ તો અહીંયા બી તો અહીંયા થઈ જશે એ ઇનવર્ઝ ઇન્ટુ આય બાળકો ને અહીંયા જો આઈને બી સાથે ગુણું તો બી બી જ મળે આ એટલે એકમ શ્રેણિક બરાબર એકમ શ્રેણિકને કોઈ બી શ્રેણિક સાથે ગુણો તો એ શ્રેણિક પાછો આવે આ ઇન્ટુ બી 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 એ ઇનવર્સ ઇન્ટુ આઈ બી એ ઇનવર્સ તો લેવો મળી ગયું એ ઇનવર્સ બરાબર આ ચોર ચાર આ બાજુ આવે સો વન બાય ફોર બી ઓપ્શન હોવો જોઈએ તો કે હા છે બરાબર છે એના પછીનો દાખલો જુઓ એ બી ઇક્વલ ટુ એક્સ તો શ્રેણિકો એ બી અને એક્સ ખાલી જગ્યા છે બહુ જ સરસ આવ્યો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ કોઈક શ્રેણીક એક્સ છે બાળકો તો આમાં આપણે ગુણાકારના નિયમ જોવા પડે બરાબર ગુણાકારના નિયમ જોવા પડે બાળકો જો અહીંયા ઓપ્શનમાં ટ્રાય કરવું પડશે જો એ ટુ બાય થ્રી છે બી થ્રી બાય ટુ છે એક્સ થ્રી બાય ટુ છે ભાઈ બે શ્રેણિક એ અને બીનો ગુણાકાર ક્યારે થાય જ્યારે આનો પાછળનો ને આનો આગળનો ઘટક સમાન હોય તો કે હા આમાં સમાન છે ત્રણ અને ત્રણ ગુણાકાર શક્ય છે અને ગુણાકાર કર્યા બાદ એ ઇન્ટુ બી બરાબર એક્સ મળે છે તો એક્સની કક્ષા હોવી જોઈએ આનો પહેલો બે ગુણ્યા બે એક્સની કક્ષા શું શું હોવી જોઈએ બે ગુણ્યા બે પણ અહીંયા એક્સની કક્ષા શું આપેલી છે ત્રણ ગુણ્યા બે એટલે આ ઓપ્શન રાંગ ધેન અહીંયા થ્રી ક્રોસ થ્રી છે ટુ ક્રોસ થ્રી છે બાળકો આ તો એમ જ ઉડી ગયો અહીંયા ત્રણ છે ને અહીંયા બે છે બરાબર ગુણાકાર જ શક્ય નથી એ અને બીનો એમ જ ગયો આની વાત કરીએ ચાલો આમાં હજી શક્ય દેખાય ગુણાકાર અહીંયા બે છે અહીંયા બે છે તો હા ગુણાકાર તો શક્ય છે ને એ અને બીનો ગુણાકાર બરાબર એક્સ મળે છે તો એક્સની કક્ષા ત્રણ ગુણ્યા ત્રણ હોવી જોઈએ છે ઓપ્શન મેચ બરાબર છે અહીંયા એની કક્ષા તમે ત્રણ બાય બે લેવ બરાબર બીની કક્ષા છે અહીંયા બે બાય ત્રણ બરાબર બે અને બે આ બંને ઇક્વલ છે એનો મતલબ ગુણાકાર શક્ય છે અને જે એક્સ જે છે એની કક્ષા બરાબર ત્રણ બાય ત્રણ થવી જોઈએ તો કે થયા જ છે આપેલી જ છે બરાબર છે તો આપણો ઓપ્શન થશે સી બરાબર છે ચાલો આગળ વધીએ શ્રેણિક એ ત્રણ બાય ત્રણ શ્રેણીક હોય અને એ બરાબર ટુ બી હોય એ બરાબર ટુ બી હોય તો નિશ્ચાયક એ બરાબર ખાલી ગયા બહુ જ સરસ એમ શીખ્યું એ બરાબર આપવામાં આવેલો છે ટુ બી નિશ્ચાયક એ શોધવાનું તો બંને બાજુ નિશ્ચાયક લઈ લો બાળકો ગઈકાલે આ શીખવેલું એ ત્રણ બાય ત્રણ છે બરાબર તો એ બરાબર ટુ બી હોય બરાબર જો આ વસ્તુ યાદ રાખજો એ એ ત્રણ બાય ત્રણ છે અને એ બરાબર ટુ ઇન્ટુ બી હોય તો બી બી તમારો ત્રણ બાય ત્રણ થવાનો જ છે બરાબર બી શ્રેણીકને બે વડે ગુણવાથી બી શ્રેણીકને બે વડે ગુણવાથી એ મળતો હોય તો બી બી ત્રણ બાય ત્રણ જ હોય જો એ ત્રણ બાય ત્રણ હોય તો તો બાળકો ગઈકાલે આપણે રૂલ ભણેલા બાળકો યાદ છે જો આ ત્રણ બાય ત્રણ હોય તો અંદર જે અચળ હોય એનો ઘન લઈ લેવાનો અને બાકીનું જે છે તે બેઠું નિશ્ચાયક બી સો નિશ્ચાયક એ બરાબર એટ ટાઈમ્સ નિશ્ચાયક બી ઓપ્શન છે તો કે હા આર્યો ડી ઓકે ચલો આગળના જોઈશું બહુ જ સરસ અને બહુ જ સ્માર્ટ એમસીક્યુ આવ્યો છે ધ્યાનથી જોજો શું કહે છે નિશ્ચાયક રેડ પેન આરઆ જો શું કહે છે બાળકો તો કે નિશ્ચાયક એક આપેલો છે જો બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ એ ઇનવર્સ અને નિશ્ચાયક એ બરાબર માઇનસ ટુ તો નિશ્ચાયક બી નિશ્ચાયક બી બરાબર ખાલી જગ્યા ચલો જે આપેલું છે તેનાથી શરૂઆત કરીએ આપેલું છે તમને બાળકો કંઈક આવું કેવું આવું ચલો તો અહીં બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ એ યુનવર્સ બાળકો આના પરથી એ ઇનવર્સ તમને મળશે વન અપન નિશ્ચાયક એ ઇન્ટુ બી બરાબર પણ બાળકો તમને તો ખબર જ છે કે એ યુનવર્સ બરાબર શું થાય અહીંયા જ લખીએ ને શરમાવવાનું શું પરંતુ એ યુનવર્સ બરાબર એકના છેદમાં નિશ્ચાયક એ ઇન્ટુ એક જોઈન્ટ એ થાય બરાબર છે તો આને આને જો તમે સરખાવો આને અને આને તમે જો સરખાવો આ બંનેને સરખાવો તો જો એ ઇન વર્સ એ ઇન વર્સ વન ઉપર નિશ્ચય એ વન ઉપર નિશ્ચય કે બી બરાબર એટ જોઈન્ટ એ થશે બી બરાબર એટ એ આપણે શોધવાનું શું છે નિશ્ચાયક બી કંઈ નહીં બંને બાજુ નિશ્ચાયક આપી દો તો નિશ્ચાયક એટ જોઈન્ટ એ હમણાં આગળના દાખલામાં જ આપણે બાળકો નિયમ ભણ્યા એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એનો સ્ક્વેર ને નિશ્ચાયક એ આપેલો હોવો જોઈએ હા આર્યો નિશ્ચાયક એ બરાબર માઇનસ ટુ દેર ફોર નિશ્ચાયક બી તમને મળ્યો અહીંયા ફોર નિશ્ચાયક બી શું મળ્યો ફોર ઓપ્શન ડી ચાલો એના પછી એ બરાબર આવું આપેલું છે તો નિશ્ચાયકમાં એડ જોઈન્ટ એ શોધવાનો છે ચાલો વાંધો નહીં નિશ્ચાયક એનો સ્ક્વેર થાય બરાબર બધાને ખબર છે એટ જોઈન્ટ એ બરાબર નિશ્ચાયક એનો સ્કવેર હવે કંઈક કરવાનું નહીં આ નિશ્ચાયક આનો શોધી નાખવાનો ટુ વન વન ઝીરો ઝીરો ટુ વન ઝીરો થ્રી આ નિશ્ચાયકનો વર્ગ આ નિશ્ચાયકનું મૂલ્ય શોધો બીજી હારની સાપેક્ષે તો બીજી હારની સાપેક્ષે તમે આનું મૂલ્ય શોધો તો માઇનસ ટુ આ હારને આ સમ્યો ઝીરો માઇનસ વન બરાબર

આ નોટ જો એ સામાન્ય શ્રેણીક હોય એનો મતલબ જો એ સામાન્ય શ્રેણીક હોય તો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એ અસામાન્ય શ્રેણીક હોય તો નિશ્ચાયક એ ઇક્વલ ટુ ઝીરો એ સામાન્ય શ્રેણી નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ ઝીરો એ અસામાન્ય શ્રેણી નિશ્ચાયક એ ઇક્વલ ટુ ઝીરો તો બાળકો અહીંયા આ સામાન્ય શ્રેણીક છે બરાબર તો એનો મતલબ નિશ્ચાયક એનો માઇનસ એક્સ ટુ એક્સ 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 માઇનસ ટુ ટુ માઇનસ એક્સ માઇનસ એક્સ આનો નિશ્ચાયક બરાબર છે આનો નિશ્ચાયક શું થશે નોટ ઇક્વલ ટુ जीरो बराबर से चलो पहली हार नहीं सापेक्ष से विस्तरण को तो अँ माइनस एक्स ली दो माइनस एक्स इंटू एक्स माइनस एक्स स्क्वेर अँ माइनस एक्स इंटू माइनस टू त्राइनस थे माइनस टू एक्स माइनस टू तो था से माइनस एक्स <coughs> माइनस सॉरी यू हाँ माइनस टू तो अँ माइनस एक्स स्क्वेर प्लस फोर અને છેલ્લે છે એક્સ તો આ આહારને આ સ્થમ જાય માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ચાલો થોડું સાદું રૂપ આપી દઈએ આનું તો માઇનસ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ માઇનસ એક્સ ઇન્ટુ માઇનસ ટુ એક્સ સો ટુ એક્સ સ્ક્વેર અહીંયા થશે પ્લસ ટુ એક્સ સ્ક્વેર અહીંયા થશે માઇનસ એટ અહીંયા થશે માઇનસ એક્સ ક્યુબ અહીં થશે માઇનસ ટુ એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો આ અને આ કેન્સલ આ એક્સ અને એક્સક્યુબ કેન્સલ તો તમને મળશે ટુ એક્સ સ્ક્વેર માઇનસ એટ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ધેરફોર ટુ એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ એટ એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ફોર આના પરથી તમને મળશે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ટુ બરાબર આવો ઓપ્શન કંઈક હોવો જોઈએ તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ટુ નહીં અહીંયા એવું લખેલું છે કે એક્સ ઇક્વલ ટુ તો ભાઈ એક્સની કિંમત પ્લસ બે અને માઇનસ બે સિવાયની હોવી જોઈએ એટલે ઓપ્શન થશે ડી બરાબર છે ચાલો એના પછીનો જુઓ એ ઇન્ટુ એડ જોઈન્ટ એ આપેલું છે બાળકો આની બી એક બહુ સરસ નોટ છે તો ઓલવેઝ યાદ રાખો એ ઇન્ટુ એડ જોઈન્ટ એ બરાબર થશે નિશ્ચાયક એ એ ઇન્ટુ એડ જોઈન્ટ એ બરાબર શું થશે બાળકો નિશ્ચાયક એ ઇન્ટુ એકમ શ્રેણીક આઈ થ્રી બરાબર છે તો અહીંયા એ જ શોધવાનું કીધું છે અહીં એ ઇન્ટુ એડ જોઈન્ટ એ શોધવાનું છે તો એના બરાબર થશે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ થ્રી માત્ર તમારે નિશ્ચાયક એ જ શોધવાનો છે તો ચાલો શોધી નાખીએ એમ માઇનસ ટુ ટુ માઇનસ વન થ્રી ફોર વન ટુ વન માઇનસ વન બરાબર છે પહેલી હારની સાપેક્ષે વિસ્તરણ કરી દો તો ટુ ફાઈવ પ્લસ ટુ પ્લસ વન ટ્વેન્ટી પ્લસ થ્રી માઇનસ ફોર માઇનસ વન પાંચ બે સાત સાત દુ ચૌદ અહીંયા થશે અઢાર બરાબર અહીંયા માઇનસ પાંચ માઇનસ પંદર બરાબર છે ચાલો અઢારમાંથી પંદર જાય તો ત્રણ ને ચૌદ ને ત્રણ સત્તર બરાબર છે હવે એ ઇન્ટુ એડ જોઈન્ટ એ ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટ આઈ થ્રી બરાબર છે ચાલો તો નિશ્ચાયક એ તમે લઈ આવ્યા છો બાળકો સેવન્ટીન આઈ થ્રી એટલે એકમ શ્રેણીક તે આવો મળે ઝીરો વન ઝીરો 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 વન ઝીરો 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 વન સેવન્ટીન મલ્ટિપ્લાય કરો અંદર તો મળશે તમને સેવન્ટીન ઝીરો 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 સેવન્ટીન ઝીરો 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 સેવન્ટીન બરાબર આવો ઓપ્શન હોવો જોઈએ તો કે છે ઓપ્શન સી બરાબર છે તો ઘણું સારી નોટ્સ બધી અહીંયા તમને મેં ઉપર લખાવેલી છે એ નોટ્સ જે છે તે તમે તમારી બુકમાં બી લખજો બરાબર અહીંયા લખ્યું છે ને અહીંયા ભૂલી જાઓ એવું ન કરતા બરાબર છે ચાલો આગળ એ બરાબર આ છે એ ઇન્ટુ એડ જોઈન્ટ એ બાળકો પાછું આવ્યું તો હમણાં જ આપણે રૂલ લગાવ્યો કે એ ઇન્ટુ એડ જોઈન્ટ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ જે અહીંયા બે બાય બેનો છે તો અહીંયા આવશે આઈ પ્રીવિયસ ત્રણ બાય ત્રણનો હતો તો આઈ થ્રી લખેલો હતો બરાબર તો અહીંયા જુઓ ચાલો અહીં શું આપવામાં આવેલું છે તમને એ ઇન્ટુ એડ જોઈન્ટ એ બરાબર કે ઇન્ટુ આઈ આપવામાં આવેલું છે બરાબર પરંતુ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ એ ઇન્ટુ એડ જોઈન્ટ એ બરાબર થશે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ ટુ બંનેને સરખાઓ તો કે બરાબર શું મળશે નિશ્ચાયક એને આપણે કે જ શોધવાનો છે કે બરાબર નિશ્ચાય આવી ગયો આનો નિશ્ચાયક સાઇન એક્સ કોસે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ આ બેનો ગુણાકાર કરશો માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સ્ક્વેર એક્સ માઇનસ કોમન સો સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન સો કે બરાબર તમને અહીંયા બાળકો શું મળી ગયું કે ઇક્વલ ટુ માઇનસ વન ચલો એના પછી એ આપેલો છે બી આપેલો છે સિમ્પલ જ છે એ આપેલો છે અને બી આપેલો છે આપણે શોધવાનું છે નિશ્ચાયક એ બી શું શોધવાનું છે બાળકો નિશ્ચાયક એ બી હવે આમાં એક ઓબ્ઝર્વેશન કાઢો બી એકદમ સિમ્પલ છે સો બી ઓબ્ઝર્વેશન એવું નીકળ્યું કે આવો છે ટુ ઝીરો 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 ટુ ઝીરો 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 ટુ તો આનામાંથી આપણે બે કોમન કાઢીએ તો વન ઝીરો 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 વન ઝીરો 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 વન તો તમને અહીંયા મળશે ટુ ટાઈમ્સ આઈ થ્રી બી બરાબર શું મળશે ટુ ટાઈમ્સ આઈ થ્રી મળશે ઓકે હવે આપણે શોધવાનું છે નિશ્ચાયક એ બી તો ચાલો એ ઇન્ટુ બી બરાબર એ ઇન્ટુ બી બી બરાબર શું આવ્યો છે તમારો ટુ ટાઈમ્સ આઈ થ્રી ટુ બહાર લઈ લો સો એ ઇન્ટુ આઈ થ્રી થશે સો એ ઇન્ટુ આઈ થ્રી એ જ થશે તો એ બી બરાબર તમને મળશે ટુ એ હવે નિશ્ચાયક એ બી બરાબર થશે ટુ ટાઈમ્સ એ બરાબર છે પણ આપણે હમણાં જ નિયમ ભણ્યા એ ત્રણ બાય ત્રણ છે એટલે આ બેનો ઘન નિશ્ચાયક એટલે કે એ ટાઈમ્સ નિશ્ચાયક એ હવે નિશ્ચાયક એ તમને આના પરથી શોધતા આવડે જ છે શોધી દો અહીંયા મૂકી દો એ તમારો થશે ફાઈનલ આન્સર ચલો આગળ જોઈએ તો અઠાવીસનો એમસીક્યુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ આની ડાયરેક્ટ તમને ટ્રીક જ આપી દઉં તો કે બાળકો બરાબર તમને આવું આપવામાં છે ઝીરો ઝીરો સી તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો આ શ્રેણિકને તમે કહેવાય વિકર્ણ શ્રેણિક આ શ્રેણિકને વિકર્ણ કેમ વિકર્ણ પર ઘટકો છે અન્ય ઘટકો તમારા શૂન્ય છે તો આવા શ્રેણિકને આપણે કહીએ છીએ બાળકો વિકર્ણ શ્રેણીક તરીકે ઓળખીએ છીએ બરાબર તો એક પ્રીક તમને આપું છું આમાં શોધવાનું છે તમને એ આપેલો છે ને એ ઇનવર્સ તો જ્યારે તમને ખબર પડી જાય કે તમારો શ્રેણિક વિકર્ણ શ્રેણિક છે અને તમારે લોકોએ એનો ઇનવર્સ શોધવો હોય તો આખી મેથડ નહીંથી કરવાની આપણે એમ જોવા જઈએ તો એ ઇનવર્સ તમે કેવી રીતે શોધો કે એ ઇનવર્સ બરાબર એકના છેદમાં નિશ્ચાયક એ ઇન્ટુ એટ જોઈન્ટ એ તો આમાં તમારે નિશ્ચાયક એ શોધવો પડે એટ જોઈન્ટ એ શોધવો પડે પણ તમને ખબર પડી જાય કે તમારે મારો શ્રેણિક વિકર્ણ શ્રેણિક છે તો એના પરથી ડાયરેક્ટ એ ઇનવર્સ બરાબર તમે અંદર જે વિકર્ણ છે એને વ્યસ્ત કરી નાખવાનો વન અપોન એ ઝીરો 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 વન અપોન બી ઝીરો 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 વન અપોન સી બરાબર છે તો આ ઓપ્શન મેચ થતો હોવો જોઈએ હા થાય છે બરાબર છે ચાલો આગળ વધીશું તો કોસ થીટા સાઇન ઠીટા બરાબર थीटा સાઈન ઠીટા માઇનસ સાઈન sin માઇનસ સાઈન છે ધ્યાન રાખજો માઇનસ સાઈન ઠીટા કોટા એ બરાબર આવું આપેલું છે એ બરાબર थीटा સાઈન थीटा માઇનસ સાઈન cos કોટા તો બાળકો આ શ્રેણી તમે યાદ રાખી જ લો આ શ્રેણીક શું કરો યાદ રાખી જ દેવાનો આવો આવે કોસ થીટા સાઇન ઠીટા માઇનસ સાઈન ઠીટા કોસ થીટા તો આ શ્રેણીક માટે એક નોટ છે બાળકો જો એ બરાબર આવો હોય તો એ રેસ ટુ એન બરાબર ઓલવેઝ થશે કોસ એનઠીટા માઇનસ સાઈન એનઠીટા સાઈન એનઠીટા કોસ એન થીટા બરાબર જો તમને શ્રેણીક એ કંઈક આવો આપેલો હોય તો એની એનઘાત તો એની એન ઘાત બરાબર એની એન ગાત આના માથે તમને કોઈ બી ઘાત જેમ કે આમાં તમને શું પૂછેલું છે એની ત્રણ ઘાત તો એની એન ગાત બરાબર સિમ્પલી ઠીટાને આ ઘાત ગોળે ગૂણી નાખવાનો અંદર ઠીટાને અહીંયા બહાર જે ઘાત હોય અહીંયા એન ગાત છે તો અંદર દરેકે દરેક ઠીટાને મેં એન વડે ગૂણી નાખ્યું તો આ બહુ શોર્ટ ટ્રીક થઈ આને નોર્મલ મેથડથી ગણવું હોય તો કેવી રીતે ગણાય ખબર એક ક્યુબ શોધવાનો તો પહેલાં આપણે એ ઇન્ટુ એક અને એ સ્ક્વેર શોધીશું અને ત્યારબાદ એ સ્ક્વેર ઇન્ટુ એ કરીને એક ક્યુબ લાવીશું ભાઈ બહુ અઘરું થઈ જશે પણ આ ટ્રીક છે બાળકો આ તમારા માટે એક શોર્ટ ટ્રીક છે એકદમ ટૂંકી રીત આપી દીધી બાળકો તમારો શ્રેણિક જો આવો હોય તો અહીંયા કોઈ બી ઘાત હોય અહીંયા ત્રણ ઘાત છે પાંચ ઘાત બી પૂછી લઈ કાલે બરાબર અહીંયા તમને ત્રણ ઘાત પૂછી તો ત્રણ ઘાતનો ડાયરેક્ટ જવાબ તમે લખી શકો ઠીટાને ત્રણ વડે ગુણી નાખવાનો કોસ થ્રી ઠીટા માઇનસ સાઈન થ્રી ઠીટા અહીંયા થશે સાઈન થ્રી ઠીટા કોસ થ્રી ઠીઠા ઓકે તો આવો ઓપ્શન હશે જ બરાબર અને ઓપ્શન છે તમે ધ્યાનથી કમ્પેર કરો તો અહીંયામાં નહીં માઇનસ છે અહીંયા માઇનસ ઓકે આર યો સી બરાબર છે તો આ રીતે હા આ એમસીક્યુ ટૂંકી રીતે થશે અહીંયા ચાર ઘાત કીધી હે તો ચાર વડે ગુણી નાખવાનું પાંચ ઘાત કહીએ તો પાંચ વડે બે ઘાત કહીએ તો બે વડે પણ ધ્યાન રાખજો શ્રેણીક આવો જ હોવો જોઈએ તો જ પછી આ માઇનસ સાઇન અલ્ટરનેટ કરી નાખે તો તો આ નિયમ નથી ચાલતો બરાબર હા આ માઇનસ સાઇન અહીંયાથી ઉપર આપે તો બી ચાલે છે બરાબર પણ અહીંયાથી માઇનસ સાઇન જ ગાયબ કરી નાખે તો આ નિયમ ચાલતો નથી પછી ઓકે ચાલો તો બાળકો આ સાથે શ્રેણીકના આજના આપણા કેટલાક એમસીક્યુ આપણા અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા વિડીયો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે નવા ચેપ્ટરના એમસીક્યુ ટ્રાય કરીશું બરાબર છે પ્લસ આના બી હું તમને કેટલાક એક્સ્ટ્રા સેલ્ફ પ્રેક્ટિસ આપીશ એ તમારે ગણવાના રહેશે બરાબર જો એમસીક્યુ ભલે હું ગમે એટલા કરાવ એની સામે હું તમને ચાલીસ કે પચાસ એક ચેપ્ટરમાં ચાલીસ કે પચાસ એમસીક્યુ કરાવું તો એમની સામે તમારે એના બમણાં જાતે સોલ્વ કરવા પડે બરાબર પચાસ ચાલીસ કરાવું તો તમારે એની સામે એસી જાતે કરવા પડે ત્યારે એમ સમજી લો કે એ ચેપ્ટરના એમસીક્યુ તમને આવડતા થશે એક્ઝામમાં કોઈ નવો એમસીક્યુ આવે તો તમે એ સોલ્વ કરી શકો બરાબર છે બરાબર પણ હું તમને એક જ ચેપ્ટરમાંથી એક હજાર એમસીક્યુ કરાવી દઉં બરાબર પણ તમે તમારી જાતે એક પણ એમસીક્યુ નહીં કરશો તો એક્ઝામમાં ભલે એક હજારમાંથી એમસીક્યુ કોઈ પૂછાય બરાબર તમને એ આવડવાનો નથી આ મારી ગેરંટી છે તો આ વસ્તુ યાદ રાખજો એમસીક્યુની જેટલી એ જાતે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે અધરવાઇઝ એમસીક્યુ તમને આવડવાના નથી ઓકે તો આપણે આ વિડીયો લેક્ચર અહીં એન્ડ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું બાળકો પાછા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ટિલ ડેન બબાય